કેમ છો બધા? મજામાં? શ્રી અષ્ટવિનાયક શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ કેજી ટુ આપણો વિષય હિન્દી અને હિન્દી વર્ણમાળા. હિન્દી વર્ણમાળા એટલે કે કક્કો, જેવો ગુજરાતીમાં એક કક્કો આવે છે એ રીતે હિન્દીમાં એક કક્કો આવે છે. આપણે આ કક્કો સમજવાનો છે કે એને કેવી રીતે બોલવો અને ઓળખવો, બરોબર? તો આપણે કક્કો લખવાનો નથી, પહેલાં એને સમજવાનો છે, પછી આપણે એનો મહાવરો કરીશું. તો ચાલો મારી સાથે કક્કો તમારે બોલવાનો છે. તો ક હશે કમલ, ખ હશે ખરગોશ, ગ હશે ગમલા, ગ હશે ગર, ચ હશે ચમ્મચ, છ હશે છત્રી, જ હશે જગ, જ હશે ઝંડા, ટ હશે ટમાટર, ઢ હશે ઢઠેરા, ડ હશે ડમરૂ, ઢ હશે ઢક્કણ, અણ હશે બાણ, ત હશે તલવાર, ઠ હશે થર્મસ, દ હશે દવા, ધ હશે ધજા, ન હશે નળ, પ હશે પતંગ, ફ હશે ફળ, બ હશે બળ, વ હશે વગર, મ હશે મગર, ય હશે યથી, ર હશે રર, લ હશે લટ્ટુ, વ હશે વજન, શ હશે શરબત, શ હશે ષટ્કોણ, શ હશે સડક, ભ હશે ફળ, ક્ષ હશે ક્ષત્રિય, મિત્ર હશે ત્રિશુર, અને જ્ઞ ને હશે યજ્ઞ. આપણે કક્કો હિન્દીનો ઓળખ્યો અને એને સમજ્યો, પછી તમને આમાં ખબર પડી કે આમાં શું ના આવે? આપણે હિન્દીના કક્કામાં અળ આવે છે, સોરી ગુજરાતીના કક્કામાં અળ આવે છે, હિન્દીના કક્કામાં આપણે અળ આવતો નથી, બરાબર? તો આ કક્કો તમારે ઘરે બોલવાનો છે અને એને ઓળખતા શીખવાનો છે. પછી તમારે આ લખવાનું છે, આ નથી લખવાનું, આને ખાલી ઘરે બોલતા અને ઓળખતા શીખવાનું છે. આપણે હિન્દી મૂળાક્ષરોનો આપણે મહાવરો કરીશું. તો હવે મેં અહીંયા કપી જ સુધી લખી કાઢ્યું છે, એટલે મમ્મીને નોટમાં આવી રીતે લખી આપું અને લીટી કાઢી દીધી, બરાબર? અને ક હશે કમળ, એવી રીતે લખવાનું છે, પણ કે અમુક બાળકોને લખતા આવડતું નથી. તો કેવી રીતે લખવાનું? તો આપણે આ રીતે બાળકને ડોટ કરી આપવા, છત્રી,
તમે છો। આ આપણે એક જેવા મૂળાક્ષરો દેખાય એની સામે આપણે જોડાણ કરી બરોબર। હવે આપણે ચિત્રો સાથે જોડીશું। તો આ ક મે શું લખ્યું છે ક તો ક શેની સામે આવે કમલ કાકો તો કસે કમલ ખસે ખલ ગસે જોઈન્ટ કરવાનું છે।